હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગીતા ફૂડ વિથ ફેમિલી. તો આજની મારી રેસીપી છે ઘઉંના લોટની મોળી પૂરી. એકદમ પાણીપૂરી જેવી લાગે, ખાવામાં એકદમ ટેસ્ટી અને અંદરથી સોફ્ટ, ઉપરથી ક્રન્ચી. તમે એને કોઈ પણ સબ્જી સાથે ખાઈ શકો. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો અહીંયા મેં એક બાઉલમાં 3 કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે, 1 વાટકો રવો, થોડુંક નમક, 1 ચમચી અજમા અને થોડુંક તેલ. તો એટલી વસ્તુ જોશે આપણે પૂરી માટે. તો અહીંયા એક મોટું મેં વાસણ લઈ લીધું છે કાથરોટ, એમાં હું બધો લોટ એડ કરી દઈશ. એને બરાબર આવું રાઉન્ડ કરી વચ્ચે, ને ઉપરથી આપણે 1 વાટકો રવો રાખેલો છે એ એડ કરીશું, 1/2 ચમચી નમક ને અજમાતા. એને ફ્રેન્ડ્સ આવી રીતના 2 હથેળીની મદદથી છોડી લેવાના અને પછી આપણે એને એડ કરીશું. અજમા નાખવાથી એનો ટેસ્ટ મસ્ત આવશે. ને ઉપરથી 3 ચમચી તેલ એડ કરીશું, થોડુંક તેલ આપણે રાખીશું જે લાસ્ટમાં યુઝ કરીશું. તો ફ્રેન્ડ્સ આપણે એને સરસ રીતે મિક્સ કરી લેશું. અંદર જે આપણે રવો એડ કર્યો છે, નમક અને અજમા, તેલ બધું બરાબર એડ થઈ જાય. પછી મેં અહીંયા 1 ગ્લાસ પાણી લીધું છે. તો આપણે એનો લોટ બાંધી લેવાનો છે. તો 1 ગ્લાસ પાણી મારું પૂરું થઈ ગયું. તો હજી મારે 1/2 ગ્લાસ પાણી જોઈશે. ફ્રેન્ડ્સ આમાં જે આપણે રવો નાખેલો છે એટલે અહીંયા પાણીનો યુઝ થોડોક વધારે થશે. તો તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે પાણી યુઝ કરી શકો છો. તો આપણે લોટને બરાબર મિક્સ કરી અને બાંધી લેવાનો છે. તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ બંધાય અને રેડી થઈ ગયો છે. હું 2 હાથની મદદથી એને બરાબર મિક્સ કરી લઈશ. એમાં આપણે રવો એડ કર્યો એટલે આપણો લોટ થોડોક કડક થઈ જશે, એટલે આપણે પહેલેથી જ થોડોક સોફ્ટ લોટ રાખવાનો છે. તો હું અહીંયા ઉપર જે થોડુંક આપણે તેલ રાખેલું હતું એ એડ કરીશ અને લોટને કૂણવી લઈશ બરાબર. તો ફ્રેન્ડ્સ આમાં જે રવો, એને સૂજી પણ કહેવામાં આવે છે. તમે કોઈ પણ પ્રકારનો રવો લઈ શકો છો, મોટા દાણાવાળો કે ઝીણા દાણાવાળો. આમાં જે સૂજી એડ કરી એ સૂજી નાખવાથી આપણે પૂરી જે છે એકદમ સોફ્ટ અને ક્રન્ચી બનશે ઉપરથી. તો તમે એ જરૂરથી નાખજો. તો આપણો લોટ રેડી છે ફ્રેન્ડ્સ. તો હું એકદમ નાના નાના એના ગોયણા કરી લઈશ, જે આપણે પૂરી બનાવીએ એવડા નાના. તો અહીંયા મેં 2-4 ગોયણા કરી લીધા છે. તો આપણે એ પૂરીને પહેલાં 2 રીતથી તમને કરીને બતાવીશ. પહેલાં આપણે એને વણીને બતાવીશ. તમે આવી રીતના એને પતલી પતલી વણી શકો છો. વણેલી પૂરી પણ એકદમ મસ્ત બને છે. તો હું તમને બીજી પૂરી પણ વણીને બતાવીશ અને બીજી રીતે પણ કેમ પૂરી બને એ પણ હું તમને બતાવીશ. તો મારી પાસે આવી એક પાટલી છે જે પૂરી વણવાનું મશીન કહેવાય. તમને આ પાટલી ગમે ત્યાં દુકાને મળી જશે વાસણની. તો ઉપર હું થોડુંક એવું તેલ લગાવીશ અને આવી રીતના દબાવીશ એટલે પૂરી આપણી રેડી થઈ જશે. તો ફ્રેન્ડ્સ આ મશીન એકદમ હેલ્પફુલ છે આપણી પૂરી બનાવવા માટે. તમે ફટાફટ પૂરી બનાવી શકો છો. જો તમારે ઘરે મહેમાન હોય અને તમારે જલ્દીથી પૂરી બનાવવી હોય તો તમે આ મશીનથી ફટાફટ બનાવી શકો છો. ઘણા લોકો વણીને પણ બનાવે છે. જો તમે 2 જણ હો તો વણીને પણ બનાવી શકો છો. તો અહીંયા મેં મારી બધી પૂરી દબાવી લીધી છે મશીનથી અને થોડીક વણી પણ લીધી છે. તો આપણે અહીંયા તેલ ગરમ થવા મૂકી દીધું છે ફ્રેન્ડ્સ. આપણે શરૂમાં
ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું, પછી થોડીક વધારી અને આપણે પૂરી તળી લેશું. આપણે પૂરી નાખશું એટલે એને જારાની મદદથી થોડીક પ્રેશર કરવાની, એટલે આપણી પૂરી ફૂલશે. તમે જોઈ શકો છો એકદમ પાણીપૂરી જેવી પૂરી આપણી ફૂલીને તૈયાર છે. મેં અહીંયા પહેલાં એક પૂરી એડ કરી છે, પછી ધીમે ધીમે થોડીક પૂરી વધારે નાખીશ. તો ફ્રેન્ડ્સ, તમે આમાં અલગ અલગ ટાઈપની પૂરી આવે છે, જે મોળી પૂરી, તીખી પૂરી, મસાલા પૂરી, પાલક પૂરી. તો ઘણી વાર હું તમને બધી રેસીપી બતાવીશ. અત્યારે મેં એક મોળી પૂરી જ બનાવી છે, જે રેગ્યુલર આપણે બનાવતા હોઈએ. તો અહીંયા હું બધી પૂરી તળી લઈશ. આ ફ્રેન્ડ્સ મશીનને દબાવેલી પૂરી છે, એ પણ તમે જોઈ શકો છો કેટલી મસ્ત ફૂલીને તૈયાર થશે. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. આવા જ મારા બીજો વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારે બીજી કોઈ રેસીપી બનાવવી હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો ફ્રેન્ડ્સ, આપણી પૂરી પણ રેડી છે, હું એને કાઢી લઈશ. તમે જોઈ શકો છો કેટલી મસ્ત અને ક્રંચી બની છે આપણી પૂરી, કલરમાં એકદમ વ્હાઈટ. તો આવી રીતના હું બધી પૂરી તળી લઈશ. જો તમારું તેલની ક્વોન્ટિટી થોડીક વધારે હોય તો તમે વધારે પૂરી એડ કરી અને આવી રીતના તળી શકો છો ફટાફટ. ફ્રેન્ડ્સ, આપણી બધી જ પૂરી એકદમ મસ્ત ફૂલી અને તૈયાર થઈ ગયેલી છે. તો અહીંયા મેં બધી જ પૂરી આવી રીતે તળી લીધી છે, તમે જોઈ શકો છો. તો અહીંયા આપણી બધી પૂરી તળાઈ અને રેડી છે, એકદમ મસ્ત બની છે. હું એને એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશ. તમે જોઈ શકો છો કેટલી મસ્ત બની છે આપણી પૂરી, એકદમ ગોલગપ્પા જેવી. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી બની છે ફ્રેન્ડ્સ. તમે આ પૂરી કોઈ પણ સબ્જી સાથે ખાઈ શકો છો, જેસે કે સૂકી ભાજી હોય, કોઈ પણ સબ્જી હોય પંજાબી, કે પછી કોઈ પણ બટેકાનું શાક હોય, એની સાથે મસ્ત લાગે છે. શાકપૂરી તરીકે પણ ખાઈ શકો છો. મારી પાસે અહીંયા મેં શાક બનાવેલું હતું, એની સાથે સર્વ કરી છે. તો ફ્રેન્ડ્સ, તમે જોતા રહેજો આવા જ બીજા વિડીયો. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, આવજો.